નબદા ડેમના 80 પૂર્ણ વસાવતો મૂળ ગામમાં બેરવવાના નિર્ણયનો તિલકવાડા તાલુકાના સિરા ગામના અસરગ્રસ્તોનો વિરોધ. નબદા અસરગ્રસ્તો તિલકવાડા તાલુકાના સિરા વસાહત ખાતે અલગ અલગ વસાહતો અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા હતા અને તેઓના નબદા નિગમના જે અધૂરા કામો પૂર્ણ કરો ત્યારબાદ મૂળગામમાં ફેરવો તેવું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વસાહતોના ઘણા બધા પ્રશ્નો બાકી છે. અત્યાર સુધી તેઓએ આંદોલન કર્યું હતું. 2016માં કેવડિયા ખાતે પણ અસરગ્રસ્તોને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી 5 વર્ષ પછી સિરા વસાહતમાં 7 મહિના ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. તે વખતે પણ સમાધાન કરી લોલીપોપ આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જે સ્કૂલો દવાખાનું ચાલતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને જે તે સમયે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તે પણ હલકી ગુણવત્તાવાળા બનાવવામાં આવ્યા છે. તે પણ હવે તૂટી ગયા છે. પાણીની સુવિધા પણ કરવામાં નથી આવી અને સિંચાઈનું પાણી પણ પૂરું મળતું નથી. આવા ઘણા બધા પ્રશ્નો છે કે નર્મદા નિગમે પૂરા કર્યા નથી. અસરગ્રસ્તોના પ્રશ્નો નર્મદા નિગમ પૂરા કરે પછી અસરગ્રસ્તોને ભેરવો રાજ્ય સરકારે જે મૂળ ગામમાં વસાહતોને સોંપવાની વાત છે પણ જે અધૂરા પ્રશ્નો નર્મદા નિગમ પૂરા કરે ત્યારબાદ અમારી વસાહતોને સામેલ કરે ત્યાં સુધી અમારી વસાહતોની મૂળ ગામ સાથે અમે જોડાવા માંગતા નથી. અમારા પ્રશ્નોનો નિકાલ સરકાર લાવે પછી અસરગ્રસ્તોને મૂળ ગામમાં પંચાયતમાં ફેરવો. જ્યાં સુધી અમારા પ્રશ્નો પૂરા કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૂળ ગામ ફેરવવા સંમતિ આપવાના નથી અને અમે અસરગ્રસ્તો મૂળ ગામમાં પંચાયતમાં જવા માંગતા નથી. અસરગ્રસ્ત આંદોલન કરે છે તેના 7 વર્ષ થયા પણ પ્રશ્નો થયા નથી. હજુ અસરગ્રસ્તોનો પ્રશ્ન છે તે નિકાલ કરે ત્યારબાદ અસરગ્રસ્તોને મૂળ ગામમાં સામેલ થઈશું. અસરગ્રસ્તોના પ્રશ્નો પૂરા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને દિલ્હી ખાતે જંતર મંતર પર જઈને આંદોલન કરીશું તેવું અસરગ્રસ્તોએ જણાવ્યું હતું. દીપક તપ, જેડેશ ટીવી, રાજપીપળા. અમે સરદાર સરોવર નર્મદાના અસરગ્રસ્તો અહીંયા અલગ અલગ વસાહતના જે તમામ આગેવાનો ભેગા થયા છે. ગઈકાલે ગુજરાત રાજ્યના જે સીએમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણે ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબે જે અસરગ્રસ્તોના લાભો બાબતે જે કંઈક એ લોકોએ મીડિયા સમક્ષ જે સમાચાર મૂક્યા છે એ સમાચાર જોતા અમારા અહીંયા વસાહતમાં ઘણા બધા પ્રશ્નો બાકી છે. જે કે અત્યાર સુધીમાં જે લડાઈ કરી 2016માં એમાં 1 વર્ષ લડાઈ લડી અમે, ત્યાં પણ અમારે ફક્ત આશ્વાસન આપવામાં આવેલું છે. ત્યાર પછી 5 વર્ષ પછી પણ ફરીવાર અમે સિરા વસાહતની અંદર 7 મહિના જેવા ભૂખ હડતાલ પર બેઠા તે વખતે પણ અમારું સમાધાન કરીને અમારે ખાલી લોલીપોપ જ આપવામાં આવેલું છે સરકારે. અત્યાર સુધીમાં અમારા જે સ્કૂલો ચાલતી હતી સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલો અને વધતા દવાખાનું પણ ચાલુ હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંયા રોડ રસ્તાઓ પણ અહીંયા જે તે સમયે હલકી ગુણવત્તાવાળા રસ્તા બનાવેલા છે તે પણ અત્યારે ખતમ થઈ ગયા છે. પાણીની સુવિધા પણ નથી કરી અને જે સિંચાઈની પાણી જે છે એ પણ મળતું નથી અસરગ્રસ્તોને. એટલે આવી ઘણી બધી અસરગ્રસ્તોના હજુ પણ અધૂરા પ્રશ્ન છે. હજુ જે તે સમયે નર્મદા નિગમને શોર્ટ આઉટ કરેલા નથી એટલે આ જે અત્યારે જે અમારા જે પ્રશ્ન જે છે અધૂરા છે. એટલે અત્યારે હજુ આ મુખ્યમંત્રી જે મૂળ ગ્રામ પંચાયતને જો સોંપવાની વાતો જે વસાહતો કરે છે તો અમારા અધૂરા પ્રશ્ન જે છે એ નર્મદા નિગમ નિકાલ કરે અને શોર્ટ આઉટ કરીને ત્યાર પછી અમારી પંચાયતમાં સામેલ કરે વસાહતોમાં. ત્યાં સુધી અમારી વસાહતમાં જૂના ગામના જે પંચાયત સાથે અમે સામેલ થવા માંગતા નથી. એટલે અમારા જે કઈ પ્રશ્ન છે એ સરકાર શોર્ટ આઉટ કરીને ત્યાર પછી અમારા જે પંચાયતમાં સોંપવાની વાતો થાય. સરકાર આ પ્રશ્ન શોર્ટ આઉટ કર્યા વગર જો ગ્રામ પંચાયતમાં ભેળી તમે જો અમારે પહેલાં પહેલી વાત તો અમારી સંમતિ ગ્રામ પંચાયતની સંમતિ. એટલે ગ્રામ પંચાયત સંમતિ આપશે તો જ ને અમે જે અસરગ્રસ્તો પણ સંમતિ આપશે તો જ એ સોંપશે ને. ત્યાં સુધી અમે સંમતિ આપવાના નથી અને અમે જે મૂળ પંચાયતની અંદર અમે જવા માંગતા નથી. એટલે જ્યાં સુધી અમારા પ્રશ્ન જે છે પડતર હાલ આજે 7 વર્ષ થઈ ગયા તેમ છતાં અમારા પ્રશ્ન શોર્ટ આઉટ થયેલા નથી. એટલે હજુ પણ અમારા જે પ્રશ્ન છે એ નિકાલ કરે ત્યાર પછી અમારી પંચાયતમાં સામેલ થઈશું. આ અમારા જે પડતર પ્રશ્ન છે આજે 7 વર્ષ થઈ ગયા છે. જો સરકાર અમારા પ્રશ્ન નિકાલ નહીં કરે તો હજુ પણ
आ तो जे ते समय अमारे जो हवे थोड़ूक सरकारने विरोध ना थाय एवी हिसाबे अमे थोड़क एमनो पण मान सान राखीने जे अमे भूख हड़ताल करी छे। हवे पछी अमारा जे आ प्रश्न ना सॉर्ट आउट करे तो अमे उग्र आंदोलन करीशुं, भूख हड़ताल करीशुं, जरूर पड़े तो अमे जंतर मंतर दिल्ली जवा पण तैयारी छे अमारी। बालू भैया स्थळी बरोली वसाहत। અત્યારે અમને સૌથી દુઃખની પણ વાત છે, સરદાર કમિટી વિસ્થાપિતની કમિટીના સૌથી પહેલી તમે કહેવા માગુ છું કે અસરગ્રસ્ત સેવા મંડળના અમારા જીકુભાઈ જયસંગ આજ દેવલોક પામી ગયા છે અને અમને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર ને ગુજરાત ને ત્રણ રાજ્યને દુઃખદની વાત છે ને અમારા અસરગ્રસ્તને દુઃખદની વાત થઈ છે કે અમારા અધૂરા કામો, અમારા જે પ્રમુખ હતા એ દેવલોક પામી ગયા, આજે મતલબમાં અમે એમના વતીથી કરમસિંહભાઈ અને અન્ય મતલબ અમારા વસાતના સૌ આગેવાન ભાઈઓ, વધારે અમારું કોઈ કહેવું નથી, અમારા જે વડીલ ને એક અમારા પ્રમુખશ્રી અમને માર્ગદર્શન આપીને ગયા ને અમારા અન્ય સરકારશ્રી બહાર પાડવામાં આવ્યું છે કે નર્મદા અસરગ્રસ્તના પૂર્ણ સંપાદન અને અસરગ્રસ્તના મુદ્દાઓ જૂના પંચાયત જોડે લેવામાં આવશે, પંચાયત જોડે સોંપવામાં આવશે દરેક વસાટો, 5 જિલ્લાની વસાટો, નર્મદા જિલ્લો, અગર સુરત જિલ્લો, ભરૂચ જિલ્લો, ખેડા જિલ્લો, એમાં દરેક વસાટોમાં દરેક અસરગ્રસ્તો વસેલા છે, તો અમારા જે પ્રમુખ સા અને વચ્ચે રહીને અમારા જે પ્રશ્ન ગાંધીનગર સુધી, અમારા નિગમ કચેરી સુધી પહોંચાડ્યા અને જે લોકોની જમીનના મુદ્દા છે, કોઈને જમીન બદલવાની છે, કોઈને અન્ય લાભો થવા હજી બાકી છે, તો અમારે જે નર્મદા અસરગ્રસ્તની જે માંગણીઓ છે એ પૂરી માંગણી નિગમ કરે અને પછી જ અમે પૂરા 5 જિલ્લાની અંદર જેટલા 5 જિલ્લાની વસાતો આવી છે 245 વસાતના અસરગ્રસ્તનો તમામ ભાઈઓને કહીએ કે અગર અમારી નોકરી લેવાની છે, અગર જમીન પુખ્તવાઈમાં અને ટાપુથી ગયેલા લોકોને આજુની વિસ્થાપિત કરવામાં આવ્યા નથી, એ અમારી વર્ષોથી લડાઈ અમારા જીકુભાઈ અગર ચલાવી રહ્યા હતા અને આજ મતલબ અમને સૌને મૂકીને આજ એક લોકો દેવલોક પામી ગયા, એને પણ સારું અમને એમના પ્રથમથી સારી બુદ્ધિ આપે ને અમારા જે મુદ્દા છે એ અમને સારા રીતે અમારા અસરગ્રસ્ત ભાઈને લાભો મળે અને જ્યાં સુધી અસરગ્રસ્તોના મુદ્દા પ્રશ્નો ના થાય ત્યાં સુધી અમે જૂના ગામ પંચાયત જોડે અમારી તમામ 5 જિલ્લાની વસાટો 245 વસાટો આપવામાં આવી છે એ વસાટો અમે સમાધાન કરવાના નથી, અમે એમાં કોઈ એલવણ નથી, જ્યાં સુધી અમારા અસરગ્રસ્તના મુદ્દા નિગમ અમને પૂરી પાડે, સગવડો પૂરી પાડે, સગવડો પૂરી પાડ્યા પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વેચશે, પછી જ અમારા અસરગ્રસ્તો વડીલો વેચશે, પછી જિલ્લા પંચાયતને, અત્યારે અમારે ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતને અમારે પછી વસાટો દરેક ભાઈઓ ના સહી સિક્કા કરીને અને અમે સંમત થઈશું, ત્યાં સુધી અમારી લડાઈ અમારા જીકુભાઈની અવાજ કોઈ દબાવી ના શકે, અગર અમારી લડાઈ મતલબ જીકુભાઈના હિસાબે 3 રાજ્યના પ્રમુખના હિસાબે અમને જેટલું કહીને ગયા છે એટલું સુધી મેં મીડિયા મધ્યને પણ કહું છું, આગળ સરકારને પણ કહું છું કે જેટલા મુદ્દા અમારા અધૂરા રહી ગયા છે એ નિગમ જલ્દી ને જલ્દી ઉકેલ કરે, અગર જલ્દી ઉકેલ નહીં કરે તો સૌ મતલબમાં 5 જિલ્લાના અસરગ્રસ્તો થઈને અંધાલૂનનો પણ ફરજ કરીશું, અંધાલૂન પણ કરીશું ને ભૂખ હડતાળનો પણ ફરજ નિભાવવામાં આવશે। મારું નામ કરમસિંહભાઈ ઝીરિયાભાઈ વસાવા, અત્યારે રહું છું નવી વસાત, શિરા નવી વસાત, તાલુકો તિલકવાડા, જિલ્લા નર્મદા। ટેડ ફેશન, હોલસેલ ભાવે રિટેલ વેચાણ, બ્રાન્ડેડ તથા પ્રીમિયમ ક્વોલિટીના લેડીઝ વેર, જેન્ટ્સ વેર, કિડ્સ વેર, ફૂટવેર, ફેન્સી એસેસરીઝ, જ્વેલરી એન્ડ કોસ્મેટિક। સ્થળ ટેડ ફેશન, ઉમિયા ગિફ્ટની બાજુમાં, સિટી સેન્ટર, પ્રાંતિજ। મોબાઈલ નંબર 94282 43 10 4, વોટ્સએપ નંબર 800 9 16 525।
દાંતી ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુક્ત રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત 6.5 લાખ કિંમત થી લઈને આપણી જરૂરિયાત પ્રમાણે 200 થી વધારે દુકાનો તથા ઓફિસો. પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8 એક એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ માટેની ખરીદી માટે મોકાની જગ્યા અદ્યતન સુવિધાઓ યુક્ત હોસ્પિટલ હોટલ નાસ્તા હાઉસ પ્રોવિઝન સ્ટોર ડેરી પાર્લર સહિતના તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. પહેલું રેરા એપ્રોવેદ શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. બુકિંગ ઓપન, આકર્ષક એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રેચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ડિસેમ્બર સુધીમાં પજેશન, ફાયર સેફ્ટીથી સજ્જ. લોકેશન પ્રાંતિજ પ્રાઇમ જનતા પેટ્રોલ પંપની બાજુમાં પોલીસ સ્ટેશનની સામે સાપર રોડ નેશનલ હાઈવે નંબર 8 પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 85 11 72 44 03 99 099 90 161 મોબાઈલ નંબર 8511 72 44 03 99 099 90 161. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી એન્ડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878 7875 3